नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 विषय संस्कृत पाठ 4 वल्लभी विद्यास्थानम नो आज आपने अभ्यास करीशु। पाठ में पूर्व भूमिका समझी लईए। प्राचीन काल में भारत देश में विद्यानो व्यापक प्रचार अने प्रसार हतो। प्राचीन बृहद भारत में अनेक महानगरों में मोटा मोटा विद्यास्थानको हता अने तेमा देश विदेश ना विद्यार्थियों आवीने विद्या अभ्यास करता। आहुज एक विद्यास्थानक अपना गुजरात प्रदेश में पण हतो। आ पाठ में तेनो परिचय करावियो छे। मुख्यत्वे आवा विद्यालयोनी पठन पाठन व्यवस्था अने विषयोनो ख्याल आवे ते रीते पाठ तैयार करवामां आवे छे। पाठनु विषय वस्तु भूतकाळ साथे संकळાયેલું હોવાથી આ પાઠના વાક્યો ભૂતકાળના ક્રિયાપદોનો પ્રયોગ શીખવવાનું લક્ષ્ય પણ બતાવે છે। પાઠની ભાષા સરળ હોવાથી ક્રિયાપદોના અભ્યાસની સાથે સાથે નામ રૂપોના પણ અને સમાસનો પણ અભ્યાસ કરાવી શકાશે। તો આજે આપણે ખાસ ધ્યાન રાખીએ કે આપણી જે પ્રાચીન વિદ્યાપીઠ છે વલ્લભી વિદ્યાપીઠ એના વિશેની આજે આપણે જાણકારી મેળવીશું। પાઠનો પહેલો ગદ્યખંડ છે એની સમજ આપું છું। સંપ્રતિ વિવિધાઃ વિશ્વવિદ્યાલયાઃ સુપ્રસિદ્ધાઃ સંતિ, પહેલું વાક્ય છે આ અને એનો શબ્દ છે પહેલો શબ્દ સંપ્રતિ ઘણી બધી વિશ્વવિદ્યાલયો અત્યારે સુપ્રસિદ્ધ છે। ક્રિયાપદ છે સંતિ, वर्तमान काल, त्रिजो पुरुष, बहुवचन। तेसु केचन एतादशाः सन्ति यत्र अध्ययनं अर्थं प्रवेशं प्राप्य छात्रः स्वात्मानं धन्यं मन्यते। तेमा केटली એવી વિદ્યાલયો છે કે જ્યાં અધ્યયન માટે પ્રવેશ મેળવીને વિદ્યાર્થી પોતાને સ્વાત્માનમ પોતાને ધન્યમ મન્યતે, ક્રિયાપદ છે વર્તમાન કાળ ત્રીજો પુરુષ એક વચન અંતે તીને તે આવે તો ત્રીજો પુરુષ એકવચન થાય, અંતે અને અંતે આવે તો ત્રીજો પુરુષ બહુવચન થાય। એવમ એવ પુરાકાલે અપિ અસ્માકં ભારતે દેશે એતાદશાઃ બહવઃ વિશ્વવિદ્યાલયાઃ આસન, સંધિ આવે છે એવમ એવ પુરાકાલે અપિ एवं वत्ता एवं वत्ता एवं एवं मेन अने पूरा कालह वत्ता अपि पूरा काले पि એજ રીતે પ્રાચીન સમયમાં પણ અસ્માકં આપણા ભારત દેશમાં અમારા ભારત દેશમાં અસ્માકં અમારા અને એ છે સર્વનામ છે છઠ્ઠી વિભક્તિ બહુવચન ષષ્ઠી વિભક્તિ બહુવચન અમારા ભારત દેશમાં
આવી ઘણી બધી વિશ્વવિદ્યાલયો આસન એટલે હતી ભૂતકાળનો આપણે આજે પરિચય મેળવીએ છીએ ભૂતકાળ ત્રીજો પુરુષ બહુવચન तत्र विद्याध्ययन दूरात देशात समागत्य प्रवेशम लब्धवा छात्राः स्वात्मानं धन्यं मन्यते स्म के त्यां विद्या अध्ययन माटे दूर दूरना देशो माथी देशात विभक्ति आवशे देशात पांचमी विभक्ति एक वचन दूर दूर ना देशों माथी अध्ययन माटे प्रवेश मेळवीने विद्यार्थीओ पोताने धन्य समझता हता मन्यंते त्रीजो पुरुष बहुवचन छे अने छात्रा हां पहली विभक्ति बहुवचन विद्यार्थीओ प्रथमा विभक्ति बहुवचन एषु एकतमः वल्लभी विश्वविद्यालयः एमा एक वल्लभी विद्यालय हती मगध राज्ये यथा नालंदा आसीत तथैव अत्र गुर्जर प्रदेशे वल्लभी आसीत के मगध राज्यमां जेम नालंदा हती तेज प्रमाणे तथैव शब्दनी संधि छूटी पड़ से तथैव तथा वत्ता एव तेज प्रमाणे अनि गुजरात प्रदेश कोके राज्यों को एमा वल्लभी हती अत्रापि सुदूरात देशात जनाः अध्ययनाय आगच्छन्ति स्म અહીં પણ દૂર દૂરના દેશોમાંથી માણસો અધ્યયન માટે આવતા હતા અધ્યત્વે અસ્માદીય ગુર્જર પ્રદેશે વર્તમાને ભાવનગરે જનપદે વલ્લભી નામકમ યદેકમ ઉપનગરમ વર્તતે કે આજે પણ અમારા ગુજરાતમાં હાલમાં ભાવનગરમાં ભાવનગર જિલ્લામાં વલ્લભી નામનું એક નાનું ઉપનગરમ ઉપનગરમ એટલે નાનું પરું નાનું પરું આવેલું છે પરું એટલે નાનું સરખું ગામડું આવેલું છે તત્રેવ પ્રાચીન કાલે વલ્લભી વિશ્વવિદ્યાલય આસીત તત્રેવ ની પણ સંધિ છૂટી પડી જશે તત્ર વત્તા એવ તત્ર વત્તા એવ તત્રેવ ત્યાં પ્રાચીન સમયમાં વલ્લભી વિશ્વવિદ્યાલય હતી ફરી અનુવાદ બોલી જઉં છું અત્યારે વિવિધ વિશ્વવિદ્યાલયો સુપ્રસિદ્ધ છે તેમાં કેટલીક એવી વિદ્યાલયો છે કે જે અધ્યયન માટે પ્રવેશ મેળવીને વિદ્યાર્થીઓ પોતાને ધન્ય સમજે છે એ જ પ્રમાણે પ્રાચીન કાળમાં અમારા ભારત દેશમાં આવી ઘણી બધી વિશ્વવિદ્યાલયો હતી ત્યાં વિદ્યા અધ્યયન માટે દૂર દૂરના દેશોમાંથી આવીને પ્રવેશ મેળવીને વિદ્યાર્થીઓ પોતાને ધન્ય સમજતા હતા એમાં એક વલ્લભી વિશ્વવિદ્યાલય હતી મગધ રાજ્યમાં જ્યાં નાલંદા હતી ત્યાં તે જ પ્રમાણે અહીં ગુજરાતમાં વલ્લભી હતી અહીં પણ દૂર દૂરના દેશોમાંથી માણસો અધ્યયન માટે આવતા હતા આજે પણ અમારા ગુજરાતમાં હાલમાં ભાવનગર જિલ્લામાં વલ્લભી નામનું એક નાનું પરુ છે ત્યાં જ પ્રાચીન કાળમાં વલ્લભી વિશ્વવિદ્યાલય હતી બીજો પેરેગ્રાફમાં
वस्तु तु इदम उपनगरम प्राचीन कालात एव अध्ययन अध्यापनस्य केन्द्रम आसीत। वस्तु तु संधि छुट्टी पड़ी जैसे जो वस्तु तह वत्ता तु इदम उपनगरम आ नानु परु प्राचीन कालात वत्ता एव प्राचीन कालात वत्ता एव प्राचीन काल थी अध्ययन अध्यापन केन्द्रम आसीत एपन संधि छुट्टी पड़ी जैसे अध्ययन अध्यापन नु केन्द्र हतु पूर्वम अत्र एनी पण संधि छुट्टी पड़ी जाए पहला अहीं अष्टादश विद्यायाः पठनं पाठनं च भवति स्म पहला अहीं 18 विद्याओनु पठन ने पाठन थतु हतु एतासु विद्यासु चत्वारो वेदाः आ विद्याओमां चार वेदो षष्ठ वेदांगो छ वेदांगो पुराणं न्याय मीमांसाः स्मृतिः आयुर्वेदः धनुर्वेद गंधर्ववेद अर्थवेदः चत्वारः उपवेदाः समाविष्टाः सन्ति। एवं कहे छे आ बधी विद्याओमां चार वेदो छ वेदांगो पुराण न्याय मीमांसा स्मृति आयुर्वेद धनुर्वेद गंधर्ववेद अथर्वेद चार उपवेदों समावेला छे। ततः बौद्ध दर्शनस्य जैन दर्शनस्य च इदं केन्द्रं सज्जातम् पछी बौद्ध दर्शननु अने जैन दर्शननु पण आ केन्द्र तैयार थयु सज्जातम् कृदन्त छे सज्जातम् कर्मणि भूत कृदन्त केन्द्र तैयार थयु ख्रिस्तस्य चतुर्थ्यां शताब्द्यां ऋग्वेदस्य भाष्यकार स्कंदस्वामी सज्जातः ख्रिस्ती नै चौथी सदीमा शताब्द्यां सदीमा ख्रिस्तीनी चौथी सदीमा ऋग्वेदस्य भाष्यकारः ऋग्वेदना भाष्यकार स्कंदस्वामी तैयार करा सः अतेव अवसत ते अहिंज रहता होता अवसत भूतकाल छे अवसत भूतकाल त्रिजो पुरुष एक वचन अहिंज रहता होता एतत् सूचयति यत् गुप्तकाले अत्र वेदाय वेदा अध्ययनम् अपि प्रचलति स्म के एम सूचवे छे के अहीं गुप्त कालमां वेदोनु अध्ययन पण चालतु हतु ख्रिस्तस्य चतुर्थ्यां शताब्द्यां एव सुप्रसिद्धौ बौद्धाचार्यौ स्थिरमति गुणमति जैनाचार्यः श्रीमल्लवाद श्रीमल्लवादी सूरी च अत्रैव विद्या व्यासंगं कुर्वन्ति स्म ख्रिस्तीनी चौथी सदीमा सुप्रसिद्ध बौद्धाचार्य श्रीमती स्थिरमती गुणमती जैनाचार्य अने श्री मल्लवादी सूरी पण अहीं विद्या अभ्यास अथवा विद्या व्यासंग करता हता एतत् सूचयति यदत्र जैन बौद्ध दर्शनम अपि अध्ययनम प्रचलति स्म के एम सूचवे छे के अहीं जैन ने बौद्ध दर्शन नु पण अध्ययन थतु हतु यत्र अत्र यथा रुचि यथा मति छात्राः अपठन
કે અહી પોતાની રુચિ પ્રમાણે અને મતિ પ્રમાણે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. પ્રવેશાર્થમ અત્ર પ્રવેશ પરીક્ષામ અપિ ભવતિ સ્મ, કે પ્રવેશ મેળવવા માટે અહી પરે પ્રવેશ પરીક્ષા પણ થતી હતી. તામ ઉત્તીર્ય, તામ ઉત્તીર્ય, ઉત્તીર્ય એટલે તેમાંથી પાસ થનારને છે. અત્ર છાત્રસ્ય પ્રવેશ શક્ય આસીત, તેમાં પાસ થનાર વિદ્યાર્થીને અહીં પ્રવેશ મળતો હતો. અનુવાદ ફરી સાંભળી લઈએ. ખરેખર આ ઉપનગર પ્રાચીન કાળથી અધ્યયન અધ્યાપનનું કેન્દ્ર હતું. પહેલાં અહીં 18 વિદ્યાઓનું પઠન પાઠન થતું હતું. આ 18 વિદ્યાઓમાં 4 વેદો, 6 વેદાંગો, પુરાણ, ન્યાય, મીમાંસા, સ્મૃતિ, આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ, અર્થવેદ, 4 ઉપવેદો પણ સમાયેલા છે. પછી બૌદ્ધ દર્શન, જૈન દર્શનનું પણ કેન્દ્ર તૈયાર થયું. ખ્રિસ્તીની 4થી સદીમાં ઋગ્વેદના ભાષ્યકાર સ્કંદ સ્વામી તૈયાર થયા, તે અહીં જ રહેતા હતા. એમ સૂચવે છે કે અહીં ગુપ્તકાળમાં વેદોનું પણ અધ્યયન થતું હતું. ખ્રિસ્તીની 4થી સદીમાં સુપ્રસિદ્ધ બૌદ્ધાચાર્ય સ્થિરમતી ગુણમતી, જૈનાચાર્ય શ્રી મલ્લવાદી સુરી અને સુરી પણ અહીં જ અભ્યાસ કરતા હતા. એમ સૂચવે છે કે અહીં જૈન અને બૌદ્ધ દર્શનનું પણ અધ્યયન થતું હતું. અહીં રુચિ પ્રમાણે અને મતિ પ્રમાણે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. પ્રવેશ મેળવવા માટે અહીં પ્રવેશ પરીક્ષા પણ યોજાતી હતી. તેમાં પાસ થનાર વિદ્યાર્થીને જ પ્રવેશ મળતો હતો.